ભાઈ અગિયાર અધ્યાય સુધી ગીતાના ના અગિયાર અધ્યાય તમે વાંચી હોય ચાર સુધી અર્જુન માયનો નથી એની સામે અગ્નિ હું છું કે હું છું યાર તું ચિંતા ન કર પવન પણ હું છું તું ચિંતા ન કર અને ત્યારે અર્જુન બોલ્યો છે કે બોલવાનતા શું મારે છે મારી ભેગો એક પથારીએ સુવે છો હું ખાવી તું ખા છો અને ત્યારે અર્જુન ને ખબર પડી કે ઓહો આ ભેગા વસનારા ફરમાણા મોટાના તળિયા નો મળ્યા છે હે અર્જુન

આ બધાય મરી ગયેલા છે તારે મરેલને મારવાના છે પણ ઈ જસ મારે તને આપવો છે એટલે હું તારા હાથે કરાવવા માંગુ છું માટે તું હાથમાં હથિયાર લે એમ નગા લાખા બાપાનું મંદિર નું અહિયાં જારે નવો નિર્માણ ઠાકરના મંદિર નું થઈ રહ્યું છે તો સાહેબ ઈ આમાલી આપણને જસ દેવા હાટુ કહે છે કે મેં તને એટલું આપ્યું છે હવે તું મને કેટલું દે ઈ મારે જોવું છે ભલા માણા એ બાકી નારાયણ નારાયણ છે યાર ઠાકર તારા વિરાજ રૂપને ધના ભગવાન ઠાકર દ્વારકાની અચાર્ય બેઠો હોય અને સુદામાને ભાળે ને ગડગડતી ડોટ દે ચાલુ એ તત્વ સુદામાની અંદર ક્યું એવું તત્વ છે નતર એ એ દ્વારકાની નગરીનો રાજા જેવા તેવા માણસો નહોતા આવતા સાહેબ એવા એવા મહેમાનો આવતા હતા પાંડવોથી લઈને અરે છોડો આખી દુનિયાનો બાપ હતો અને ત્યારે આખી દુનિયા મુઠ્ઠીમાં હતી તમામ રાજાઓ અહીંયા આવતા હતા પણ અત્યાર સુધીનો મનસુખભાઈ એવો રેકોર્ડ નહોતો કે કૃષ્ણ દસ ડગલા હેઠો ઉતરીને એને રામ રામ મળ્યો હોય અને એક સુદામાં એક બ્રાહ્મણ એક આયર્ય રહેનારો ભાઈ બંધ એનું નામ પડે ત્યાં ચાખડી પહેરવા ખોટી ન થાય ગડગડતી ડોટ નહીં દેતો હોય એ ક્યું હતું એ તત્વ એ તત્વની આપણે જરૂર છે બધા એને અત્યારે અને હા હેલું છે હો પાછું સે હેલું પણ સારું સ્વાયત્ર્યા કાર્ડના કરો એક એક વેલા કીધો આપણે જેટલી ઊંચાઈએ જવું હોય ને એટલું પડવાની પછી તૈયારી રાખવાની પડીએ જ નહીં ઠાકરની કૃપા હોય તો પડીએ જ નહીં સો પણ સતા પડવું પડે તો એમાં કઈ ચિંતા ન કરાય હું ડ્રાઇવિંગ કરતા કરતા આ ધંધે સીડ્યો આણે એ જ કર્યું પણ હું ઘણી વાર પોપટભાઈ ને કહું પાસું પોપટભાઈ કદાચ લગ્નમાં બેન્ઝો વગાડવા જવું પડે અને માયા એને પાસું કોઈક આવા મોટા માણાનું ડ્રાઈવર થાવું પડે તો એમાં ચિંતા છે જ નહીં કારણ કે આપણા બાપે ર આકવા સિવાય બીજો ધંધો જ કર્યોનો કદાચ ના ભૈયા ક્યાં સુધી તો ખોટમાં નથી બિલકુલ

પણ ચાલો એ નથી થાતું હાલો મેં કીધું ને કે આ જેટલી ઊંચાઈ જાય એટલી પડવાની તૈયારી રાખવાની દાખલા તરીકે હાલીન આપણે નીકળવું છે બજારમાં હાલીન નીકળશો તો ઠેસ લાગશે એટલે પગનો નખ નીકળી જવાની તૈયારી રાખવાની સાયકલ ની ફેર થઈ જાય એટલે નક્કી જ રાખવાનું કે આ કારક પીડ્યા હોય તો ગોઠણ સોલાય ખરો તૈયારી જ રાખવાની ગોઠણ એ ટુ વ્હીલ થઈ ગયું માની લેવાનું કારક હર દિન જાય તો કોણી વહી જાય અને ફોર વ્હીલ થાય તો કારણ કે માનો મોરે મોરો ભડાકો બોલે તે હેલિકોપ્ટર લઈને જાવ તો નક્કી જ કરવાનું ક્યારેક આમાં લઈ હવે હવે બાપુ પ્લેન ફાળે કર્યો પ્રોગ્રામમાં ગયા ને હવે અમે કીર્તિદાન ને સાઈરામ ભાઈ ભાઈ ભરતભાઈ ડેર અમરીશભાઈ આ બધા મોટા માથા હાય રે મોટા માથા કહેવાય ને હું તો માયુડી નાની એવી એટલે અમારે જવાનું કુલું મનાલી બાપુ હા બોલો જો કુલું મનાલી જવાનું અને ચંદીગઢ થી ચંદીગઢ પાછી અમારે જે કુલુની ફ્લાઇટ હતી વાતાવરણ ખરાબ એટલે કેન્સલ કરી કે વાદળા બહુ છે સારું ઓલા કે તમારે પ્રોગ્રામમાં પોગું જ પછી મેં સીટ નું પ્લેન ભાડે કર્યું આમ તો તમારે ગૌરવ લેવું જોઈએ ગુજરાતના કલાકારો પ્લેન ભાડે કરીને પ્રોગ્રામમાં જાય છે હે નકર પૂછજો ઓલા વડીલો અમારે જેને બિચારા હરોડાય હરોડાય ને અમને આ ટેજ આપ્યા દોઢો રૂપિયામાં આખી રાત વાતળ્યું વગ તળ્યું દોઢો દોઢો મારા બાપ એ હવારે પાછા બસ માં જતા હોય આવી કઠણાઈ ભોગવી ના ટેજ ને જીવતા રાખ્યા એને બદલે અમે પ્લેન ભાડે કર્યું પણ એટલે ઓલા ઓલા ને બિચારા ભાડું નહીં મળેલું હોય એટલે અમને કીધું એટલે પાયલોટ સરદારજી હતા

પ્લેન તો વાતાવરણ તો ખરાબ હતું જ તે ઓલામાં મને એમ તો થોડું થોડું ખબર પડે ઓલો અંદર જે હોય ને એમાં બાપુ મને ખબર પડે ક્યાં વાદળ આવ્યા ઓલો હોય બરાબર ગોઠવાઈ અને કુલુ મનાલી સંતોષભાઈ બધાય જોયું બધા એ પહાડોની વચ્ચે લે એમ પ્લાન નીકળ્યો વાદળ આવતા આમ થાય તો હા એમ થાય કે હામાં ડુંગર આ હકીકત બન્યું છે આ કોઈ જોક્સ નથી આ બધા પાત્રોને પૂછવાની છૂટી બે મિત્રો જે ઉતાવળા થઈને પાયલોટ ની વાહે આગલી સીટે બે આખો કાસ આવે તો જોવા મળે એને તો ભાઈ એટલે એટલે પછી આમ પૂછ્યું મેં કેમ પરસેવો વળે ભાઈ પણ માવામાં હોબારીનું બી આવી ગયું લાગે મેં બી આવે આવા પરસેવા નો વળે અને બાપુ આ બધાની કૃપાથી ખોટું નથી કરતું પણ મને કોઈ દી બીક નથી લાગી જિંદગીમાં નહીં ગાડી કેટલી વાર ઊંધી પડી તો હું અંદર ટેસ્ટ થી બેઠો ને અંદર અંદર બેઠા બેઠા ડ્રાઈવર ને હું છું મને કે ગોથા તણી ચાર ખાઈ ગઈ તો એમ કોઈ બીડી બીડી જડશે ગાડી પર ગાડી માં બેઠા બેઠો બીડી પીન પછી હેઠો ઉતરું જે છું એ છું છે એમાં ન્યાવળી આ હોય બાપા નું હોય મારી ને આપણે કોઈ હમતો તો નહોતા દીધા ગાડી લો ને રોડે ફળો ને આપણા આપણા ઊભા કરેલા છે એટલે મેં લોકોને કીધું મેં કીધું તમે બીવો માં તમે બીવો આમાં કઈ વિકલ્પ તો છે ને ઉભું રાખીને ઉતરી જવું અને હવે રનવે હું પોગ્યા વગેરે હવે અર્ધે જાહું તોય પાછા ઈનાય વાદળા છે આમ જાહું તોય વાદળા ઈનાય છે અને રનવે સિવાય ઉતરવાનું નથી બીજે ઉતરવાનું છે તો આપણે પછી ઉતરવાનું છે નહીં અને મેં ત્યારે એને કીધું મેં કે મરતા તો શીખો યાર બોલ્યો હું પ્લેન ચાલુ પ્લેન એ બોલ્યો હું તો એમ કહું પાયલોટ ને કે જીક આમાં પહાડમાં જીક આપણે મેં કીધું તણવિલા સકડામાં બે હતા બીવાય અત્યારે એમાં ગુજરી જાય હોય તો પરજાને ખરો ખરો કરે ભાઈ સારું ન લાગે તમારે જે માણ આવીને અમારા છોકરાને કહે બાપુજી કેમ કરતા કેમ કેવું ત્રણવીલિયામાં જાચા ચા ને હું તું પછી એ કે અવડા અવડા કલાકારો મારા દીકરા હતા એટલે એટલે રૂપિયા લઈને તો લોભિયા લાગે હું તો કેવી ટીકા થાય નહીં અરે યાર અને એમાં મરી ગયા હોય તો તણવીલિયામાં મરીએ તો વધુ દિન પચાસ હજાર વીમો મળે બસમાં મરીએ તો બે લાખ મળે ટ્રેનમાં મરીએ તો પાંચ લાખ મળે અને આમાં મરીએ તો સીધા પાંચ કરોડ મળે ભલા ભણા પરદાનું તો સારું થઈ જાય યાર નહીં આમાં મને નથી લાગતું આપણે કરોડપતિ થાય એ ભાઈઓ એટલા વધી ગયા છે હા સંતોષ હું ઘણી વાર કહું કે માયા યારે રૂપિયા ન જ બનાવ્યા પણ મિત્રો બનાવ્યા અને મિત્રો પાસે છે એ આપણી મૂડી છે તમારી મૂડી જ તમારો મિત્ર રૂપિયા ગમે એટલા થઈ જાય સાહેબ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે કોક ની ખંભે માથું નાખીને રોવું પડે તો જ ખંભો પૈસા નાખી ન કરાય ભૂંડા લાગી પછી હાલે વધારો બિરાજ પધારો માન્ય બિરાજભાઈ ગઢવી પધાર્યા છે તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અને મનસુ પર જ ભાઈ સીધા ટેજ ઉપર એ હોય મારો બાપા અચ્છા સાંભળે ને હું એના બાપાને સાંભળતો ઈશ્વરદાનભાઈ મારા સ્નેહી હા હું કલાકાર નતો તે હું જીપ લઈને ભાડા કરતો ઈશ્વરદાન ભાઈ ના લ્યા તઈ પોર બંદર ઉધી જતો જીપ લઈને એ જીપ ઓલી હુડ વાળી ફળફડ ફડફડ ફળફડ બહુ વાગ તો એ તો હા મૂળી વાત એટલે પછી મેં એને કીધું મેં કીધું કદાચ તણવી લેવું તો પડે તો વધી વધીને સ્થાનિક છાપામાં આવે એ કઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ના આવે વધી વધીને આપણી ગુજરાતી ચેનલો હોય એમાં એક બે ચેનલમાં આવે પણ કઈ આજ તક મને એમાં ન આવે સમાચાર લેવલ હોય ને અને મેં કીધું જો આ પ્લેન ફટકાડવું હોય તો ઓલ મીડિયામાં આવે ને હે તમામ મીડિયામાં બાપુ બધી ચેનલમાં ગુજરાત કે નામી કલાકાર જા રહે છે કુલ મનાલી ડાયરા કરવા કે લીયે रास्ते में पायलट ने काबू घुमाया टकराया प्लेन पहाड़ से कैसे टकराया कैसे प्लेन ने पायलट ने काबू घुमाया देखेंगे शाम को सात बजे तो हाथ भाग्या आम बह जाना पास हाथ भाइया ऐसे काबू घुमाया था ऐसे टकराया प्लान सभी कलाकार का पता मिल गया है सभी कलाकार मिल गए हैं, मायायर का भी तो कोई पता नहीं है ये जाड़वा मत बैठो तो जी हाँ तमें अरे अरे हारा माना अरे भटकाव तो आबरू बदी दे साहब हाँ बात बधाई नहीं कोई अरे पर बाधो तो ही वो ये वाह अरे हाँ ફોર વ્હીલ થી પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો અધિકાર નથી રહેતો ધ્યાન રાખજો બધાય જ નહીં આ યુગ છે એકવીસમી સદી હા અત્યારે પેન ને કોમ્પ્યુટર આવડવું જોઈએ સારી જ વસ્તુ આપણી ભેહું ભાઈ આપણે માલધારી છે આપણી ભેહું આ રોડ ઉપર ભટકાઈ ભટકાય મરી ગયું કોઈ દી સાપા માર્યું ઈજ ભે સુરતના રનવે ઉપર સડી ગયું અને પ્લેન એરે ભટકાડી તો ઇન્ટરનેશનલ ન્યૂઝ બને બોલું કે આજે રનવે ભેંસ હે

પ્રશ્ન સાથે ટકરાણો છે ધ્યાન આપજો જયારે મલયુદ્ધ ચાલતું હતું એક પછી એક જે જે કારણ કે દુનિયાના તમામ રાજાઓ પોતપોતાના મલોને લઈને આવેલા દાખલા તરીકે કોઈ સ્કૂલ ઉત્સવ હોય તો દરેક સ્કૂલના આચાર્ય એના સંચાલકો એના વિદ્યાર્થીને લઈને આવે એમ દરેક રાજાઓ પોતાના મલોને તૈયાર કરી કરીને લાવેલા કારણ કે જેના મલનો એ વિજય થાય એની સામે એનો રાજાનો પણ વિજય થાય એનું પણ સન્માન થાય તમામ રાજાઓ પોતપોતાના મલને લઈને આવેલા જે જે રજવાડાને સામે મલ જીતતા જતા હતા જે જીતે એ ઊભો રહે બીજાનું નામ આવે એની સામે મલ બાંધે એમ કરતા કરતા ચાણુર મલ છે એ આગળ વધતો જતો બાપુ અને કનસે નક્કી કરી લીધું કે હવે આવો જોરાવર મલ આવી ગયો છે હજી બીજા બાકી છે પણ જેને મને જેની ઉપર શંકા છે એને જ આની સામે બધાડી દઉં અને એનું પૂરું થઈ જાય તો હું ચિંતા વગરનો પછી મલ યુદ્ધ જોઈ શકું એલાઉન્સ થયું ઉભો થઈને કોઈ બોલ્યો હવે ચાણુરમલ ની સામે વ્રજવાસી નંદ બાબા સાથે પધારેલ કૃષ્ણ ચાણુરમલ સામે કુસ્તી કરશે હવે સાંભળજો કૃષ્ણ એન્ટ્રી કઈ રીતે થઈ ભાઈ કકડાટ કરતા કરતા મૂળ ભાગવત વાંચજો રાવ કરતો જાય છે કે ભાઈ ક્યાં ચાણુરમલ હું અગિયાર વર્ષ નો બાળક મારી સામે કોઈ છોકરો મૂકો અવડા મોટા મલ સામે હું કેમ લડું સાંભળજો ચાણુર મલ કૃષ્ણ એ કઈ રીતે માર્યો આવી અરજ કરે છે કે ભાઈ તમે એ પગે લાગુ ભાઈ મારી જમણા છોકરાને મૂકો ચાણુર મળને હમે હું કેમ લડું તાર ચાણુર મળને ક્રોધ આવ્યો અને કૃષ્ણને પાછળથી પકડ્યો ખબો એ એમાં કાઈ ન ચાલે મારી સામે લડવું જ પડે ત્યારે ડાબા હાથ એમ કે એ ભાઈ હું તને ક્યાં કાઈ કહું છું ઈ ડાબા હાથને આમ જા થપાટ લાગી એટલામાં ચાણુરમલ મરી ગયો તો સાહેબ માજો ભાગવતમાં સાહેબ ડાબા હાથની ખાલી આમ 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 હાથ આમ કર્યો બીજા એમાં ચાણુર મળ એટલા મરી ગયો છો

કે આ બધા કંસને એમ કે છે પાપી છે પાપી છે હું તો ક્યારે મેળ્યો નથી આને અને જેને હું મૃત્યુદંડ આપું છું એને મને સાંભળવો જોવે એટલે કૃષ્ણ ઊભા થઈ જાય છે અને કૃષ્ણ મામા હાથ ખખેરતા ખખેરતા કહે છે એ મામા ઉભો થાય તારી આયુષ પૂરી થઈ ગઈ છે પણ મારી આયુષ હું તને થોડા ક્ષણ આપું છું થોડી ક્ષણો મારે તારી સાથે વાત કરવી છે તારે કેવું છે તારા બચાવ માટે કઈ કારણ કે આજનો જજ પણ કોઈને એમ કહેવાય કે મૃત્યુને અથવા તો કોઈ સજા દેતો હોય ત્યારે આજનો જજ એમ કહેતો હોય કે તારા બચાવ માટે કોઈ વકીલ રાખ્યો છે અથવા તારે કંઈ કહેવું છે તો બોલો તો એ એક પણ ગુનો જાતો ન કરે ને એને ન્યાયધીશ કહેવાય અને એકવાર એને ચરણે વિયા જાવ ને હજારો ગુનાને જાતા કરે એને દ્વારકાધીશ કહેવાય ઈ ઠાકર છે આપણો ઊભો કર્યો એને અને બાપુ હવે જે કંસ બોલ્યો છે લેવી છે એવી એક જ મિનિટ હા કૃષ્ણ આ કંસ જેટલો વિજય પચાવી શકે એટલો જ પરાજય પચાવવાની અમારામાં તેવડ છે અને ગોવિંદ તને એમ કે કંસ કાયર છે એમ માનીશ તું દેવકીનું આઠમું સંતાન મારો કાળ એટલે એનાથી હું ડરું છું એ માટે હું કરું છું નહીં એને ગોત તો થવું અને હા ભણી લે કૃષ્ણ મારી બેન હું મૂકવા જાવ અને આકાશવાણી થાય કે એકાંશ જે બેનને તું એટલો વાલ કરે છો એટલો પ્રેમ કરે છો એ જ તારી બેનનું આઠમું સંતાન તારો કાળ છે ગોવિંદ ગોપાલ એ મારા માટે અમરપટો હતો બોલ્યો છે કંસ ગોવિંદ આઠમું સંતાન મારો કાળ તો જે વ્યક્તિ જેલમાં રાખી શકે અલગ અલગ પણ રાખી શકે આઠમું સંતાન થાય તો મારો કાળ થાય ને ગોવિંદ માને મળશો તમે હમણાં ત્યારે પૂજ્યો મેં કારાગ્રહમાં રાખ્યા છે પણ એની સુવિધામાં કોઈ જાતની તકલીફ નથી પહોંચાડી પછી તો બહુ મોટી વાત છે એમાં નથી જાવું ઘણું બધું કંસ બોલે છે અને કૃષ્ણ એમ કે કહો હો તારામાં એટલી બધી સમજણને તું આવો કેમ થયો અને તે તારા બાપને બંધી કેમ બનાવ્યો

મૃત્યુ મહોત્સવ બાપુ એવો છે કે ગરીબનો છોકરો હોય બબે બે વર સુધી વાળા કપડાં પહેરી પહેરીને કાઢી નાખ્યા હોય અને એ બાપ ભાવનગરમાં ગયો હોય અને કહીને ગયો હોય કે આજ હું તારી હાટું નવી જોડ લાવવાનો છું અને એ બાપ જેમ વાટે જેમ છોકરો ટેશને ટળવળતો હોય કે આજ મારા બાપા આવશે અને નવી જોડ લાવશે એ ઉત્સવ જીવને હોય છે સાહેબ કે હો હો વર હું ત્યાં એક ને એક જોડ રાખી છે કાલ મને નવી જોડ મળવાની છે મૃત્યુ ઉત્સવ છે અને ઈસુ બાપુ એ કહેવા ગયો સાહેબ મારા ઠાકરે આ તિથિ એટલે આપી છે કે દુનિયા આખી રંગે રમતી છે સાહેબ અને અમારો ઈસુ બાપુ વચ્ચે વિદાય લઈ લેતો હશે આ આ આ આ ને તમે જેમ તેમ ન માનો નગા લાખા બાપા આ તિથિ કેમ પસંદ કરી છે કારણ કે એક ગઈ કાલે હોલિકા જીવનના કઈક ભડકાઓને ને બારાકાટ નાખો લેવા દેવા વગી નાખો કે કાન ભંભેર્યા હોય રૂબરૂ સાંભળ્યું નથી છતાં તમે સ્વીકારી લીધું છે અને એના નામના તમારી અંદર ભડકા બળે છે એને હોળીને દિવસે બારા કાઢી નાખો અને બીજે દિવસે એ રંગે રમીને ભેગા થઈ જાઓ ઊંચાઈ જવું હોય તો પડવાની તૈયારી રાખવાની વાત બાપુ પછી કૃષ્ણ કહે છે કે તને અમર મોકો મારે જાતો નથી કરવો અને પછી કૃષ્ણ કહે છે આમ હાથ જોડ્યા ગોવિંદ તો મામા મને થોડીક સલાહ દે કાંઈક મને બોધ દેતો જા અને ત્યારે બુદ્ધિમતા આમ વરિષ્ઠમાં હનુમાન જેવો કહેવાય એવો ગોવિંદ કૃષ્ણ એને જ્યારે આને એમ કહે છે કે તુંય બુદ્ધિમતા છો તું નારાયણ છો તને મારે શું બુદ્ધિ તું તો બુદ્ધિનું સાગર છો તને મારે શું સલાહ દેવાની હોય બોધ શું દેવાનો હોય તને કે ના મામા કાંઈક કે ત્યારે સાંભળજ્યો હોય ત્યારે કંસ બોલ્યો છે હું નહીં કંસ ઘડીક મારી હેરીમાં છે કંસે એટલું કીધું તું ગોવિંદ તને ગૌલોકનો ને તારા લોકની બુદ્ધિના વ્યવહારની ખબર હશે નાઇતમાં આવ્યો છો ભૂલાય ન રહે કે કેમ કે નાઇતનું ધ્યાન રાખજે અરે નાઇતનું હા કેમ તા કારણ નિવેદન ફેરવ તો વાર નથી લાગતી શેનું નિવેદન ગોપાલ તું જયારે આ મંડપમાં આવ્યો આ ફરતું જે માણસ કારણ કે આ ફરતું મેદાન ને ફરતું માણા બેઠેલું હતું બાબુ એને દેખાડ્યા કંસે આ બધા કોણે આમંત્રણ મોકલ્યું કે મામા તે કોના ઉતારામાં ઉતર્યા છે મામા તારા કોના રસોડામાં જમીન આવ્યા છે મામા તારા કોના મંડપ હેઠે બેઠા છે મામા તારા મંડપમાં અને તું જ્યારે આ મંડપમાં આવ્યો ત્યારે બધા શું બોલતા હતા કે કંસનો જય હો કંસનો જય હો હવે કાન માંડ તો સાહેબ વિનાય બોલતા થાય કૃષ્ણનો જય હો એ તું અગિયાર વર્ષ નું હતું તને ઓળખતું તું કોણ પણ જેવો હું પડ્યો તારામાં તાકાત દેખાણી એણે નિવેદન ફેરવી ને ક્યાંય કૃષ્ણનો જય હો આનું ધ્યાન રાખજે આ નિવેદન ક્યારે ફેરવે નક્કી નહીં અને જેથી એ જ યાદ હોય નિવેદન ફેરવું

જપિયે તારા જા તારે અરે નાતો તો બાંધી બેઠા છે કાલા ગેલા છે ભોળા છે અને ભોળા છે એટલે તું અમારી ભેગો છો અને આપણી આપણી ઘેરે જન્મો ને એટલે જેને કીધું કામ કરો ફળની ની આશા નો રાખો જો વાણિયા ની ઘેરે જન્મો કામ કર્યું તરા થઈ જાય બાપી કાલે આપણે આળવું બધા કરા ને એટલે કે એ કામ કરો પછી ફળની આશા નહીં રાખવાની ફળ મારે જયારે દેવું હોય ત્યારે દે હજી આપણે હાકે જાય છે દાળીયા ને આપણે કે એ તમે કામ કરી નાખો પછી એ દાડી તો પછી